राज्यभर में अन्नोत्सव दिवस की उजवणी करवामां आवी रही छे। गुजरात एकमात्र राज्य के ज्यां वन नेशन वन राशन कार्ड पर अमल थयो। देश में 32 थी वधु शहरों साथे सरकारे ऑनलाइन संकलन कर्यु। तमाम ने गुजरात मांथी अनाज मळी शके छे। कांग्रेसे विपक्ष तरीके विरोध करवानो अधिकार छे। जेमनी वात विधानसभा में सांभळीश, हाल तो हूँ योजना साथे छूं। आ तमाम वातचीत विधानसभा अध्यक्ष राजेन्द्र त्रिवेदीए TV9 साथे करी। આજે રાજ્યભરમાં કાર્યક્રમો થયા, ખુદ વડાપ્રધાને અનેક લોકો સાથે વાત કરી અને જે યોજના છે તે યોજનાનો લાભ આપ્યો। તરફ સાથે વાત કરવા માટે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ઉપસ્થિત છે। રાજેન્દ્રભાઈ, આ યોજનાથી આપ બખૂબી એટલે પણ વાકેફ છો કેમ કે એ સમયની અંદર આપનું પણ એક ફેન ક્લબ હતું કે જે સતત લોકોની વચ્ચે હતું। કેવા દિવસો હતા અને ખાસ કરીને આ યોજનાથી કેવા પ્રકારે લાભ થયો છે? કોરોના કાળની જે શરૂઆત થઈ અને મહામારીમાં જે લોકડાઉન આવ્યું એને કારણે લોકોમાં દોડાદોડ થઈ ગઈ, ગભરાટ થઈ ગઈ। જે રાજ્યની બહારના લોકો હતા એ લોકો અસમંજસમાં આવી ગયા, ક્યાંથી જમવાનું મળશે, ક્યાંથી, કોઈને તો અઠવાડિયેથી વધારે ન હોઈ શકે, ગરીબ માણસને ત્યાં રોજનું રોજ કમાતો હોય, રોજનું રોજ ખાતો હોય। આ બધા સંજોગોની અંદર જે રીતે ગુજરાત, ગરવી ગુજરાતનું જે આ ગૌરવ છે કે ગુજરાતી કદી પોતાના મહેમાનને ભૂખ્યો ન સુવા દે, ગુજરાતના દરેક પ્રત્યેક વ્યક્તિએ આ અનુકંપા બીજા લોકો પ્રત્યે વર્તાવી છે, દેખાડી છે। અને અમારે ત્યાં અમે રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબ તરફથી 1,20,000 લોકોને ગરમ ગરમ ખાવાનું જમાડ્યું છે। આખી આખી ટ્રેન પરપ્રાંતિઓની અમે રિઝર્વેશન કરાવીને મોકલી છે, એ લોકોને જમવાનું આપ્યું છે, પાણી આપ્યું છે, એ લોકોના કુટુંબોને સાચવ્યા છે, આવવા જવાની વ્યવસ્થા એ લોકોની કરી છે। અને ત્યાર પછી સરકારોના પણ ધ્યાનમાં આવ્યું કે આ ગરીબ માણસો માટે અનાજની કોઈ વ્યવસ્થા કરવી જોઈએ। અને જે આજનો દિવસ એ અન્નોત્સવ તરીકે જે ઉજવી રહ્યા છે, ગુજરાતની અંદર લગભગ 17,000 પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારની જે દુકાનો છે એ દુકાનોમાંથી લગભગ 70 લાખ લોકો કુટુંબોને આ અનાજ પહોંચવાનું છે। એટલે 3,62,00,000 લોકોને આનો સીધો લાભ મળવાનો છે, જેમાં 3 કિલો ઘઉં છે અને 2.5 કિલો ચોખા છે, 3.5 કિલો ઘઉં છે, 1.5 કિલો ચોખા છે, 5 કિલોનું વ્યક્તિ દીઠ અનાજ આ લોકોને આપવાના છે। એટલે ખરેખર અને આ દિવાળી સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે। પ્રધાનમંત્રી જે આ યોજના છે, ગરીબ કલ્યાણ અન્ય યોજના, એ હેઠળ એમને આ મળવાનું છે। આ બધા સંજોગોની અંદર દિવાળી સુધી આ જ્યારે ચાલવાની હોય, મહામારી પછી ગરીબોની સ્થિતિ જે છે એમાં સુધાર આવે, એમને હિંમત મળે, સરકારોનું આ કામ છે કે પોતાનો નાગરિક ભૂખ્યો મરવો જોઈએ નહીં, સુવો જોઈએ નહીં, એને ભૂખમરો વેઠવાનો સમય ના આવે। એટલે રાજ્ય સરકારોએ પણ એ કાર્ય કર્યું છે, કેન્દ્ર સરકારે પણ એમાં આ કાર્ય કર્યું છે। અને આજે જે નવો વન નેશન વન રાશન કાર્ડનો જે કોન્સેપ્ટ આવ્યો છે એને કારણે, કારણ કે આ પરિસ્થિતિ આપણે કોરોના કાળમાં જોઈ છે કે જે લોકો પરદેશના બીજા રાજ્યના હતા, પરપ્રાંતિય હતા, એ પરપ્રાંતિય લોકોને ખૂબ તકલીફ પડેલી, એટલે એ રેશન કાર્ડ એમની પાસે હોય નહીં, એને મેળવી શકે નહીં। એટલે તે વખતે આ વન નેશન વન રાશન કાર્ડના કારણે હવે ગુજરાતની અંદર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રાજ્યનો હશે, પરંતુ જેવી રીતે આ 32 રાજ્યો સાથે ટાઈપ કર્યું છે ગુજરાતે, આ પ્રથમ રાજ્ય બન્યું છે ગુજરાત કે જે હવે કોઈ પણ વ્યક્તિને અહીં અનાજ મેળવી શકશે આ દુકાનોથી, અને પોતાનો જે લાભાર્થી છે અને સસ્તા અનાજની જેને રાશન કાર્ડ છે એ બધાને મળી શકે, એટલે આ એક અનુપમ યોજના દાખલ કરી છે। યોજના અનુપમ છે, વિધાનસભાના અધ્યક્ષ તરીકે આપ સરકારને પણ સાંભળો છો અને વિપક્ષને પણ સાંભળો છો હાઉસની અંદર, પણ આજે વિપક્ષ રસ્તા ઉપર છે અને કહી રહી છે કે આ તમામ જે યોજનાઓ છે આ યોજનાઓ માત્ર કાગળ ઉપર છે, અને આજની જો યોજનાની વાત કરવામાં આવે તો સરકારે પોતાનો પ્રચાર કરવા માટે આ યોજના મૂકી છે, કેમ કે એ બાને થેલીઓ પણ આપી શકે અને ભાજપનું નામ થાય। જે વિપક્ષ છે, વિપક્ષને બોલવાનો અધિકાર છે, ટીકા કરવાનો અધિકાર છે, એને ક્રિટિક કરવાનો અધિકાર છે, એને ચર્ચા કરવાનો પણ અધિકાર છે। સત્તાધારી પક્ષ આ કાર્ય કરી રહ્યું છે વ્યક્તિઓને માટે, ગરીબો માટે। આ યોજના જાહેર યોજના છે, જાહેરમાં જે આજના દિવસે જ્યારે 3,60,00,000 લોકોને,
3 કરોડ ને થી વધુ લોકોને જ્યારે આ યોજનાનો સીધો લાભ મળવાનો છે તો એ તો આંખે દેખી વાત છે। એટલે વિરોધ કરવા માટે જેને પણ વિરોધ કરવો હોય એના કારણો હોય એ જ્યારે વિધાનસભામાં ચર્ચા કરશે ત્યારે હું બંનેઓને સાંભળીશ, સરકાર પક્ષને સાંભળીશ અને વિપક્ષને પણ સાંભળીશ। અત્યારે આપ આ યોજનાની સાથે છો? આ યોજના લોકો માટેની છે, હું લોકોની સાથે છું। આભાર સાથે વાત કરવા માટે તો આ હતા વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી। સ્પષ્ટતાથી કહી રહ્યા છે કે વિપક્ષને વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ આજે તો તે આ યોજના સાથે છે અને યોજના થકી લોકો સાથે છે, કેમ કે જે નબળા વર્ગના લોકો છે તેમને આ યોજનાનો લાભ મળશે જેના કારણે તેમને અનાજ મળશે। કેમેરામેન મની સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર।